દોસ્તો, આજનો આપણો પ્રશ્ન છે, ફ્યુઝ કેટલા પ્રકારના હોય છે. આ પ્રશ્ન જરૂરી નથી કે તમે એન્જિનિયરિંગ કે ફિઝિક્સ કરતા હોય તો જ કામનું છે. આ બેઝિક માહિતી છે જે આપણને રોજિંદા કામમાં મદદ કરી શકે છે. અને જો તમે ઇલેક્ટ્રિકલ ફિલ્ડમાં છો તો આ વિડીયો તમને ઘણો જ ઉપયોગી બનશે અને ઇન્ટરવ્યૂમાં પૂછાવાતા પ્રશ્ન પણ કવર થઈ જશે, જે હું તમને આપણી દેશી લેંગ્વેજમાં સરળ રીતે સમજાવવાનો પ્રયત્ન કરીશ. ચાલો તો આપણો વિડીયો શરૂ કરીએ. દોસ્તો, તમને પહેલાં તો ફ્યુઝનો પ્રકાર નહીં પરંતુ ફ્યુઝ શું છે એ પ્રશ્ન પૂછાશે. તો તમારે એમાં બોલવાનું છે, ફ્યુઝ ઇઝ અ ઇલેક્ટ્રિકલ સેફ્ટી ડિવાઇસ. એટલે કે ફ્યુઝ એક ઇલેક્ટ્રિકલ ડિવાઇસ માટેની, એક સેફ્ટી માટેનું એક ઉપકરણ છે. બીજો પ્રશ્ન તમને પૂછાશે કે ફ્યુઝ કેમ લગાવીએ છીએ. બીજો પ્રશ્ન છે આપણો, ફ્યુઝ કેમ લગાવીએ છીએ. તો તમારે બોલવાનું છે, ઇટ્સ યુઝડ ફોર ધ પર્પઝ ઓફ પ્રોટેક્ટિંગ અવર ઇલેક્ટ્રિકલ ડિવાઇસ અગેન્સ્ટ હાઈ કરંટ. એટલે કે ઇલેક્ટ્રિકલ ડિવાઇસ જે છે તેને આપણે હાર્મફુલ કરંટ, એટલે કે જે હાઈ કરંટ છે કે જે ડિવાઇસને નુકસાન પહોંચાડે, તે કરંટથી બચાવવા માટે ફ્યુઝ લગાવીએ છીએ. દોસ્તો, ઇન્ટરવ્યૂમાં આપણને પૂછવામાં આવે કે ફ્યુઝના પ્રકાર કયા, તો આપણે આન્સરમાં બોલીએ છીએ કે કિટકેટ ફ્યુઝ HRC ફ્યુઝ, ગ્લાસ ફ્યુઝ, આવું બધું બોલવા લાગીએ છીએ. પરંતુ દોસ્તો, આ એક ફ્યુઝના નામ છે, ફ્યુઝના પ્રકાર નથી. તો આ આન્સર તમારું ક્યાંક ને ક્યાંક ઇમ્પ્રેશન બગાડી શકે છે. તો તમારે હવે એમ બોલવાનું છે કે ફ્યુઝના બે પ્રકાર હોય છે, એક છે લો વોલ્ટેજ ફ્યુઝ અને સેકન્ડ છે હાઈ વોલ્ટેજ ફ્યુઝ. લો વોલ્ટેજ ફ્યુઝના બે પ્રકાર છે, એક છે સેમી ઇન્ક્લોઝ ડ ફ્યુઝ, ENCLOSED ઇન્ક્લોઝ ડ ફ્યુઝ, અને સેકન્ડ છે ટોટલ ઇન્ક્લોઝ ફ્યુઝ. ફર્સ્ટ છે આપણો સેમી ઇન્ક્લોઝ ફ્યુઝ અને ટોટલ ઇન્ક્લોઝ ફ્યુઝ. ફ્રેન્ડ્સ, સેમી ઇન્ક્લોઝ ફ્યુઝને રીવાયરેબલ ફ્યુઝ પણ કહીએ છીએ. રીવાયરેબલ ફ્યુઝ, સેમી ઇન્ક્લોઝ ફ્યુઝ જેને કહીએ છીએ રીવાયરેબલ ફ્યુઝ, અને સેકન્ડ છે ટોટલ ઇન્ક્લોઝ ફ્યુઝ કે જેને આપણે બોલીએ છીએ કાર્ટ્રીજ ફ્યુઝ, CARTRIDGE. કાર્ટ્રીજ ફ્યુઝ અને ટોટલ ઇન્ક્લોઝ ફ્યુઝને આપણે બોલીએ છીએ કાર્ટ્રીજ ફ્યુઝ, અને સેમી ઇન્ક્લોઝ ફ્યુઝને બોલીએ છીએ રીવાયરેબલ ફ્યુઝ. તો દોસ્તો, નામ જોઈને ગભરાવાની સહેજ પણ જરૂર નથી. ચાલો હું તમને સરળ રીતે સમજાવું. ફર્સ્ટ છે આપણો સેમી ઇન્ક્લોઝ ફ્યુઝ કે જેને આપણે બોલીએ છીએ રીવાયરેબલ ફ્યુઝ. રીવાયરેબલ ફ્યુઝ દોસ્તો, નામ પરથી જ ખબર પડે છે કે આ એવો ફ્યુઝ છે જેને આપણે ખરાબ થયા પછી પણ વાયરને બાંધીને ફરીથી ઉપયોગમાં લઈ શકીએ છીએ. આનું એક્ઝામ્પલ આપું તો દોસ્તો, આપણા ઘરમાં વપરાય છે કિટકેટ ફ્યુઝ કે જે આપણા ઘરમાં મોસ્ટલી એ જ વપરાતો હોય છે, કે આ ફ્યુઝને આપણે રીવાયરેબલ ફ્યુઝ કહી શકીએ છીએ, જેને સેમી ઇન્ક્લોઝ ફ્યુઝ પણ કહી શકીએ છીએ. આ જે કિટકેટ ફ્યુઝ છે એ આપણે એવી ડિવાઇસમાં વાપરીએ છીએ કે જેમાં કરંટની માત્રા ઓછી હોય. તો દોસ્તો, તમારે બોલવાનું છે કિટકેટ ફ્યુઝ કે જેના એડવાન્ટેજમાં ઇઝી રિમૂવલ છે, એટલે કે તે ફરીથી ઉપયોગમાં લઈ શકાય છે, અને તેનું ડિસએડવાન્ટેજ છે કે તેમાં સ્પીડ સ્લો હોય છે. હવે આપણે ફ્યુઝના સેકન્ડ ટાઈપ પર જઈએ. તેનો સેકન્ડ ટાઈપ છે ટોટલ ઇન્ક્લોઝ ફ્યુઝ કે જેને આપણે બોલીએ છીએ કાર્ટ્રેજ ફ્યુઝ. દોસ્તો, આ ફ્યુઝમાં જે તાર હોય છે તેને હવા પણ લાગતી નથી, એટલે કે આપ જે ફ્યુઝ તમે માની લો આ રીતે ફ્યુઝ છે અને એમાં અહીંયા કંઈક તાર હોય છે, તો અહીંયા હવા પણ તેને ન લાગે એ રીતે એનું પેકિંગ કરેલું હોય છે, કે અને તેમાં પાવડર ભરેલું હોય છે. એટલે કે આ જે ફ્યુઝ છે આપણો સેકન્ડ નંબરનું કાર્ટ્રેજ ફ્યુઝ, ટોટલ ઇન્ક્લોઝ ફ્યુઝ, તેમાં દોસ્તો પાવડર ભરેલો હોય છે કે જેમાં હવા પણ ન લાગે. આ ફ્યુઝની પેકિંગ જ એ રીતનું હોય છે. ફ્યુઝની અંદર પાવડર ભરેલો હોય છે જે સિલિકા અને સિરામિકનો પાવડર હોય છે. સિલિકા અને સિરામિક, જો ચિંગારી ક્યાંક આગ લાગે છે શોર્ટ સર્કિટના લીધે થઈને, તો પણ બહાર આગ લાગતી નથી, આગ ફેલાવાનો ડર રહેતો નથી. તેનું એક્ઝામ્પલ છે HRC ફ્યુઝ કે જે ઉદાહરણ છે કાર્ટ્રીજ ફ્યુઝનું, એટલે કે ટોટલ ઇન્ક્લોઝ ફ્યુઝનું. દોસ્તો, આશા રાખું છું કે તમને આ વિડીયો ઉપયોગી બન્યો હશે, અને જો ખરેખર ઉપયોગી બને હોય તો તમારા એન્જિનિયરિંગ કરતા જે મિત્રો છે એને શેર કરી શકો છો. ચાલો તો મળીશું આવા જ એક રસપ્રદ વિડીયો સાથે. અસ્તુ, જય હિન્દ, જય ભારત.